જીવનના 40-45-50 વર્ષ થયા એમાં ક્યારે આવી મહામારી આવી હતી? નથી આવી. આ 50 વર્ષ ક્યારે મહામારી નથી આવી. ઇન બિટવીન કેટલા બધા સુખ આવ્યા. તમે ગામડેથી સુરતમાં આવ્યા, સુરત ગોપીપુરામાંથી તમે અઠવાલેન્સ ગયા, તમે ઉમરા ગયા, ક્યાંથી હવે? એક અવાજ છે, વેસો. કોઈ બોલતું નથી, પાલ. મેં હમણાં યશો વિજય સુરી મહારાજને કહ્યું, સાહેબ આવતીકાલે પાલ ભૂલેશ્વર બની જવાનું છે અને વેસુ વાલ્કેશ્વર બની જવાનું છે. તો તમને પરમાત્માએ બધી અનુકૂળતા કરી આપી, પણ ત્યારે તમે ભગવાનને થેન્ક યુ કહેવા રતા ગયા, ભગવાન તમારી કૃપાથી આજે અઠવાલેન્સથી મારો વિકાસ થયો, ઉમરા ગયો, અને ઉમરાથી વિકાસ થયો, હું વેસુ સુધી પહોંચી ગયો. પણ વેસુમાં ગયા પછી બહુ મોટો સેટબેક આવી જાય અને સીધા ઉચકાઈને પાછા ગોપીપુરા જો ચાલ્યા જવું પડે તો તમે ભગવાનને જઈને કહેશો, તારી આટલી પૂજા કરી, તારી માળા ફેરવી, તારા સામાયિક કર્યા, તારા પ્રતિકણ કર્યા, અને છતાં મને કયો, વાય મી, મને કેમ આ પ્રોબ્લેમ આવ્યો? આપણે ફરિયાદ કરવામાં સુરા છીએ, ધન્યવાદ દેવામાં નબૂણા છીએ. આપ્યા ધન્યવાદ. 50 વર્ષની જિંદગીમાં ભગવાન કોરોના જેવી કોઈ મહામારી તમે નથી મોકલી. અમે બધા સુખેથી જીવતા હતા, એ 50 વર્ષ અમારા સુખપૂર્વક ગયા, એ બદલ પરમાત્મા તમને ધન્યવાદ છે. ધન્યવાદ નહીં, ફરિયાદ. મારા સાહેબ એ કબ પૂરી હોગી, મારા સાહેબ એ કેમ ક્યું હોતા હૈ, એ કિસને ચાલુ કિયા, જિસને કિયા ઉસને, વો સબ મીડિયેટર હૈ. આખા વિશ્વની અંદર સામૂહિક રોગ જ્યારે આવ્યો હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય, મહામારી આવી હોય ને, ત્યારે કેવું જ પડે, આપણા બધાના સામૂહિક કર્મ ઉદયમાં આવે છે. વેક્સિન, ઇન્જેક્શન, દવા, ફાયદા, ગેરફાયદા બધું બાજુ પર મૂકી દો. પુણ્ય જોરમાં હશે તો વગર વેક્સિને તમે બહાર આવી જાઓ છો. તમારા પુણ્ય નબળા હશે તો વેક્સિન લીધા પછી પણ ડબલ વાર કોરોના થઈ શકે છે. વેક્સિન ચડિયાતી છે કે તમારું પુણ્ય ચડિયાતું છે? આપણા પુણ્ય ખૂટ્યા છે ત્યારે આ મહામારીઓ આવી છે. સાઈડના બધા ઉપચાર તમે તમારી રીતે કરો, પણ સામૂહિક પુણ્યનો બંધ જો નહીં થાય તો આવી મહામારીઓ ઉપરા છાપરી આવતી જ રહેવાની છે. વર્તમાન કાળ સામૂહિક પુણ્ય બંધનો છે. દ્વૈપાય અને આખી 84,000 વર્ષ પહેલા આખી દ્વારિકાને ખતમ કરવા માટે આવ્યો અને ભગવાન નેમિનાથને કૃષ્ણ પૂછે છે, ત્યારે ભગવાન કહે છે, ભગવાનના મંદિરોમાં જઈ અઠાઈ મહોત્સવ ચાલુ કરો. નેમિનાથ ભગવાને મહામારીમાંથી બચવા માટે દેરાસરમાં 28 મહોત્સવ કરવાના ચાલુ કર્યા અને અમે લોકોએ 8 વાગ્યામાં દેરાસર બંધ કરી દીધા છે. આજે વહેલી સવારે મને તો સુરતમાં આવ્યા, સુરતના રાજાના દર્શન કર્યા વગર આપણે આગળ ન વધાય. અમે સહસ્ત્રફણા પહોંચ્યા, અમને કહેવામાં આવ્યું 8 વાગ્યા પહેલા સાધુ સાધુને એન્ટ્રી નહીં મળે. મેં કહ્યું ભાઈ, ઓલા એ ફરીથી અંદર ગયો, નામ આપ્યું, આચાર્ય મહાબોધિ સુરી પધારે. ઓલે કહ્યું, સાહેબ આપનું નામ આવ્યું એટલે અંદર આવવા દીધા, માફ કરજો, બાકી અમે કોઈને આવવા નથી દેતા. કેવા કર્મના ઉદય થયા? કોરોનાનો ઉદય થયો. એ તમને દુઃખ આપે છે કે કોરોનાને લીધે મારો ધર્મ છૂટી ગયો, એની તકલીફ છે, એની ચિંતા છે. મારા સાહેબ રોજ સ્નાત્ર ભણાવતા હતા, દેરાસર માંગલિક થઈ ગયા, સ્નાત્ર મારા બંધ થઈ ગયા છે. કૈલાસનગરમાં ન હોય તો અઠવાલેન્સ જતા, અઠવાલેન્સ ન હોય ઉમરા જતા, ભગવાનની વાણીનું શ્રવણ કર્યા વગર એક દિવસ નતું ચાલતું. મારા સાહેબ અત્યારે જીન વાણીના શ્રવણથી વંચિત રહી ગયા. આ મારો બહુ મોટામાં મોટો પાપો દેશ. બિઝનેસ બંધ થયા એની ચિંતા છે, ધર્મ બંધ થયો કેટલાને ચિંતા છે. ફરિયાદ કરો તો આ કરો, મારા સાહેબ દેરાસર ક્યારે ખુલશે, ઉપાશ્રયો ક્યારે ચાલુ થશે, પાઠશાળા ક્યારે શરૂ થશે, અમારા દીકરા બે પ્રતિગણ માંડ માંડ ભણ્યા હતા, બધું ભૂલાઈને સાફ થઈ ગયું છે, ચિંતા એની હોવી જોઈએ. એક કાળ છે, બીજું કર્મ છે. કોરોનાની પાછળ જો બહુ મહત્વના ફેક્ટર હોય તો બે ફેક્ટર છે. કાળ બી ખરાબ ચાલે છે, અનંત કાળે ન આવે એવો આ કાળ ચાલે છે. એટલા માટે આને અવસર પીણી ના કીધું, એની આગળ એક વિશેષણ લગાડ્યું, હુંડા અવસર પીણી.
ભુંડા એટલે ભુંડા, ભુંડામાં ભુંડો કાળ ચાલે છે. અહીંયા ન થવાનું બધું જ થઈ શકે. જેના માટે તમે કલ્પના ન કરી હોય કે આ માણસ આપણા રૂપિયા દબાવી દે, સજ્જનમાં સજ્જન માણસ કરોડો રૂપિયા દબાવી શકે એવો ધંધો કરી શકે, આ કાળનો પ્રભાવ છે. વર્તમાન કાળ સજ્જન વ્યક્તિને પણ ભૂલાવી દે એવો કાળ છે. કર્મ તો છે જ, કાળ બી ભેગો પડ્યો છે. તીસરા ફેક્ટર હે સ્વભાવ.